દોષમાં પણ જ્યારે ગુણ માન્યો છે ત્યારે એ દોષ રહ્યો છે. આપણામાં પણ કોઈક એવો દોષ જો રહી ગયો હોય તો નક્કી એમાં ગુણ માન્યો હોવો જોઈએ. જો દોષમાં અવગુણ માન્યો હોય તો એનો અભાવ આવે, અને જેનો અભાવ આવે એ સ્વભાવ લાંબા દિવસ સુધી ટકે જ નહીં, એને આપણામાંથી ભાગવું જ પડે જો આપણને એનો અભાવ આવે તો. પણ હવે દોષમાં આપણને ગુણભાવ હોય, અભાવ ન હોય, તો એ દોષ આપણો ત્યાગ કરીને કેવી રીતે જાય એને તો ખબર હોય કે આ તો મને બહુ સાચવે છે ને માને છે ને મારું તો આને ઘણું માન છે, એટલે એ તો પાડ્યો પાથરો જ રહે ને ઉલટાનો જામે વધે, જાય નહીં કાંઈ. પણ ઘણા જ્ઞાની માણસો આવી રીતે દોષમાંય ગુણ માનીને એ દોષ સ્વભાવ રાખતા હોય છે, એની એ તાસીર ગુરુજનોય ન બદલી શકે. પછી ઓલા એ નાજીરે કીધો એમ ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી થોડું જ્ઞાન વધી જાય ને એટલે અમુક દોષોને સાચવવાની ચાવીઓ એને જડી જાય. બોલો.